સત્તાધારના મહંત જીવરાજ બાપુના નિધનથી સમગ્ર સૌરાષ્ટ્ર ઘેરા શોકમાં ડૂબી ગયું છે. તેઓના નિધનની ખબર ફેલાતા જ હજારો ભાવિકો સત્તાધાર પહોંચી રહ્યા છે. સંત શ્રી જીવરાજ બાપુને 1982માં સામજી બાપુના હસ્તે તેમના અનુયાયી તરીકે ગાદી સોંપવામાં આવી હતી. તેમની 3 વર્ષની તબિયત નાદુરસ્ત હતી. 93 વર્ષની વયે તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી છે. તેમની પાલખી યાત્રા આજે બપોરે નીકળશે અને ત્યારબાદ સમાધિ આપવામાં આવશે. આ પ્રસંગે ગુર્જર કડિયા ક્ષત્રિય જ્ઞાતિના અગ્રણી ભરતભાઈ ટાંક તથા ઉર્વીબેન ટાંક પણ સત્તાધાર પહોંચી ગયા હતા. વિધિ સમાપ્ત બાદ વિજય બાપુની તિલક વિધિ કરવામાં આવશે. અહેવાલ કૌશિકપુરી ગોસ્વામી વિસાવદર. નમો જીવરાજ બાપુ જીવરાજ, નમો જીવરાજ બાપુ જીવરાજ, શોભતા સંત રાજા ધીરાજ, નમો જીવરાજ બાપુ જીવરાજ. અમરેલી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ સાથે ભગીરથ મહાસંમેલન ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું થયેલું એના પ્રણેતા ખાસ સત્તાધારી અમારી સમસ્ત સમાજની ગુરુગાદી છે, સાથે 18 આલમના આપણા આ ગુરુગાદી તરીકે બી છે. તો ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અને હરેક જ્ઞાતિજનને અલગ અલગ સમાજના અલગ અલગ કુલના જે કોઈ લોકો છે એને કાલે સવારે જીવરાજ બાપુના લાસ્ટ દર્શન માટે આહ્વાન કરીએ છીએ, સાથે અપીલ કરીએ છીએ કે બહોળી સંખ્યામાં બધા અહીંયા પધારે. કાલે બપોર પછી 3 વાગે આપણું જે કંઈ વિધિ છે સંતોના હાજરમાં એ વિધિનું તિલક વિધિ થશે અને 3-5ની વચ્ચે આપણો આ કાર્ય બાપુને આપણે સમાધિમાં આપણે એમને સમાધિ આપશું. સાથે જીવરાજ બાપુ જે છે એવા સંત કદાચ સૌરાષ્ટ્ર તો નહીં પણ ગુજરાતની સાથે હિન્દુસ્તાનની અંદર જે સંત આપણા ભોળા સંત હતા એવા કોઈ સંતો હવે આપણને ભવિષ્યમાં મળી શકે એવું લાગતું નથી. સાથે એ એટલા ભોળા સંત હતા કે હજારોની સંખ્યામાં વિવાહો છોકરીઓ દીકરીઓના કરાવેલા છે, ગાયોની બી એટલી પુષ્કળ સેવા કરેલ છે. અને જેમ આજે કોઈ બી આવે નાનામાં નાનો માણસ આવે મોટો માણસ આવે તો પહેલાં એમને રોટલાનું પૂછે કે ભાઈ ચા પીધી, આવા એ ભોળા દિલના હતા. સાથે આવતીકાલે એમનો દેહ વિલય થશે પણ હરેકના જીવનમાં હરેકના હૃદયમાં હર હંમેશા જીવરાજ બાપુ રહેશે અને આપણે એને મોટી સંખ્યામાં બધા સાથે રહીને જીવંત રાખીએ. સાથે આપણી સત્તાધાર ગાદીની જે પરંપરા છે એ પરંપરામાં હજી આપણે ઉજળી કેવી રીતે કરી શકીએ એ મોડી સંખ્યામાં જોડાય અને સાથે આપણી આ સંસ્થાને વધુ મજબૂત બનાવે એવું જ આહ્વાન છે હરેક જ્ઞાતિજનોને. અને આવતીકાલે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના હરેક જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં અહીંયા પધારે, આ જ આહ્વાન સાથે અપીલ છે. હું ઉર્વીબેન ભરતભાઈ ટાંક, અમરેલી, અને હાલ અમે વાપી રહીએ છીએ. આજ સાથે સમસ્ત આપણા જે ગુર્જર ક્ષત્રિય કડિયા પરિવાર છે એ બધી આપ સૌ દર્શકોને અમારા જય આપા ગીગા. અને હું અમરેલી સમાજના મહિલા મંડળની પણ પ્રમુખ છું અને અમારા વી ઇન્ટરનેશનલના પણ કોફાઉન્ડર અમે છીએ. આજ સાથે આજ રોજ આપણા શ્રાવણ માસના સોમવારે 19 ઓગસ્ટ 2019ના આપણે સત્તાધાર ધામના આપણા સૌના ગુરુ એવા શ્રી જીવરાજ બાપુએ આપણી વચ્ચેથી આજે જે વિદાય લીધી છે એ માટે આપણે સૌ શોકની લાગણી પ્રગટ કરીએ છીએ. પણ આજ સાથે ને સાથે પ્રત્યક્ષ એમનું શરીર કદાચ આપણા વચ્ચેથી વિદાય લેતું હશે પણ પરોક્ષ એમના આશીર્વાદ સદાય આપણા ઉપર વરસતા રહેશે. અને આપણે તો એમના બાળક કહેવાઈએ માટે એમનું જીવન જે એક પ્રેરણા સ્ત્રોત આપણા સૌના જીવનમાં વહેતું રહેશે અને એમના બતાવેલા રાહ ઉપર આપણે સૌ નીતિ નિયમ શ્રમ અને
વિશ્વાસથી આગળ વધીએ એ જ આપણા સૌની એમના પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ હશે. એમનું જીવન તો આપણા સમાજ અને સર્વ સમાજ અઢારે આલમ જે સત્તાધાર સાથે જોડાયેલું છે એની માટે એક પ્રેરણા સ્વરૂપ છે. ખૂબ ભોળો એમનો સ્વભાવ રહ્યો છે, ખૂબ એ ઉદાર દિલના રહ્યા છે, દયાળુ રહ્યા છે. ગાયોની પશુઓની સેવા હોય, ગાયોની સેવા હોય, બેનો દીકરીઓના ઘણાના જ્યારે કોઈ પણ તકલીફ લઈને આવે તો એમના લગ્ન કર્યાવર ઘણી બધી સેવાઓ એમણે કરી છે. એમાંનું કદાચ આપણે એક કણ માત્ર પણ આપણા જીવનમાં ઉતારીએ તો એ ખૂબ આપણા સમાજ માટે સાર્થક બને. અને આવા સંતો તો કદાચ આપણા નસીબ હોય તો આપણને આજે એમના આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને સદાય એમના આશીર્વાદ આપણી સાથે રહે. આજ અમારી આપ સૌને જય આપા ગીગા.